આપણે આવી ગયા છે અમારા મમ્મી ની ઘરે, તો ચાલો જમવાનો ટાઈમ થઈ ગયો છે. તો ઘરમાં હોતા નથી ના ગોલ્ડ, બધું લોકર માં મેલ દઈ છે, લોકર તોડવું તોડી આવજો તમતા જાવ. હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. અત્યારના વાગી ગયા છે 10 અને આપણે જઈ રહ્યા છીએ આપણા મમ્મીની ઘરે સાંજ સુધી, કારણ કે રજા છે. તો હું ને મન બે છી, તો મમ્મીનો ફોન આવ્યો હતો કે આવો, તો સાંજ સુધી આપણે મમ્મી પાસે જઈ આવી. તો હું ને મન જઈ છીએ મમ્મીની ઘરે, તો ચલો ત્યાં મળશું. સત્યના વાગી ગયા છે 12 અને આપણે આવી ગયા છે અમારા મમ્મીની ઘરે. તો ચાલો જમવાનો ટાઈમ થઈ ગયો છે, તો જમવા બેસીએ. જમવામાં બનાવ્યું છે રસ ભાખરી, અને મમ્મીએ વઘારી છે ખીચડી, અને કાલનું આપણે ગુંદાનું શાક લીધું તે પણ છે. શું લેવું? હાલો, અમારા મનભાઈને જોઈ છે ફોન. બસ તારે ફોન નો જ કરજો. હેલો ફ્રેન્ડ, સત્યના વાગી ગયા છે 5 અને આપણે ગયા હતા આપણા મમ્મીના ઘરે. તો આપણા મનભાઈએ કઈ નહીં આપણને બહુ રહેવા દીધા નહીં, એટલે આવ્યા પાછા ટુક ટુક કરતા કમન. અને મનભાઈ ને કજ્યો તો ક્લે લેવન ક્યાં તાર ક્લે, તો ક્લે લેવડાવી છે. અને મારા નણંદ આવ્યા છે અને અમારા ફઈજી આવ્યા છે. ઈયાન મમ્મા ક્યાં? ઘરે જવું જવું થયો તો માન તપાયડો. ઈયો હેલો ફ્રેન્ડ, સત્યના વાગી ગયા છે 7 અને અમારે રસોઈનો ટાઈમ થઈ ગયો છે. અને અમારા મનભાઈ આજે મમ્મીની ઘરેથી લેવડાવ્યું છે ક્લે. તો મનભાઈ રમી રહ્યા છે અમારે ક્લેથી. કેમ બધું નીચે મૂકી દીધું? શું નીચે હંધાયું? વેણું ને બીજું વેણ, વેણથી રમતો હતો. શું કરતો હતો? એ તો તું મને પૂછીને તો વેણું લેવું તો હંતાડે શું કામ? વેણી રોટલી વણતો હતો. તો અમારે જ્યારે પણ મમ્મીની ઘરે જાય ત્યારે અમારા મનભાઈ ને સ્પેશિયલ આ ક્લેની વસ્તુ રમવા માટે ફરજિયાત લેવડાવે, કારણ કે ન લઈ દે ત્યાં સુધી આપણને મમ્મીની ઘરે શાંતિથી બેસવા દે નહીં. અને આજે અમારા દૂધવાળા પાસેથી અમે ખીરું લીધું છે અને ઘીસોડાનું શાક બનાવ્યું છે. તો આપણે વઘાર્યું છે આમાં ઘીસોડાનું શાક, અને આ આપણે ખીરામાંથી મન માટે બનાવશું ટોપરા પાક. ટોપરા પાક ખાવાનો હોય ને માંડવી પાક, તું ટોપરા ને ખમણ લેવું માંડવી પાક બને. ત્યાં ટોચા પાડીશ તો મારીશ, તને સંભળાઈ ગયા કે ન સંભળાતું? ત્યાં ક્લે લઈ દીધી ને તો શાંતિ રમવા માંય કે ટોચા નથી કરવાના. આ આ સન્માઈકા ઉપર અહીંયા ક્યાં અહીંયા ટોચા પાડીશ ને છરીથી એટલે માર ખાઈશ. તો ચાલો મિત્રો, અમારા મનભાઈ ને તો તોફાન ને બધું ચાલુ જ રહેશે, તો આપણે બનાવીએ રસોઈ. હેલો ફ્રેન્ડ્સ, અત્યારના વાગી ગયા છે 7:30 અને અમારા મનભાઈ કરી રહ્યા છે રૂમમાં દીવાબત્તી. તો તમે જોવો અમારા મનભાઈએ કેટલી અગરબત્તીઓ કરી છે, કલર કલરની અગરબત્તી છે. તો 3 તો અગરબત્તી કરી છે. અને ભાઈએ કર્યા છે દીવાબત્તી. કાનાજી પણ જોઈ રહ્યા છે કે અમારા મનભાઈએ દીવાબત્તી કર્યા. તો મનભાઈ તો વયા પણ ગયા. અને આ બાજુ આપણે ભાખરી ચડે છે અને વિડીયો લેતા ભાખરી બરી પણ ગઈ, અને આપણે ટોપરા પાક પણ ઓલરેડી થવા આવ્યો છે. આ વિડીયો લેતા લેતા જો ક્યારેક આવું પણ થાય કે ભાખરી ને રસોઈ બરી પણ જાય.
હાલો મિત્રો, અત્યારે વાગી ગયા છે 8:30 અને ઘરે આવી ગયો. કેવું મન? મારા મનને કઈ કેવું છે પણ કઈ ન થાકતો. શું કહેવાનું? ક્યારે? એટલે ઘરે ઉપર કે નીચે? પછી આજુબાજુ વરા હોય તો ટોપરા પાક બહેનો છે. શેનું શાક છે? બનાવી કે લીધી? ઓકે, તને કોણ કેતું? પૈસા ઘરમાં હોતા નથી, ના ગોલ્ડ, બધું લોકર માં મેલ થઈ છે. લોકર તોડવું તોડીયો છો તમે? જાવ લોકર તોડો, મજા આવે. અમારો વીમો પણ પાકે, ડબલ આવે. અને આ વિડીયો ને લાઈક કરજો, ખાર બી સેફ બંને સેફ રાખજો. બહાર જાવ તો તાળા મારજો. આજુબાજુમાં કેવા માણસો રહીએ છે કાંઈ ખબર નથી રહેતી. તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને કન્ટિન્યુ ભેજો. અમારા પટેલની ચોરી થઈ છે તો આમાંથી એક આપણે સબક શીખવા મળ્યું છે. ભલે એને કાંઈ ક્યુ નથી, ઘરમાં એ પગલાં પડી જાય તો ઘર માટે બહુ સારું નથી. તો ભગવાનની એટલી દયા હતી તો એના ઘરમાંથી કાંઈ ક્યુ નથી, એટલે પગલાં ગણાય નહીં. તો તમે પણ ધ્યાન રાખજો કે આપણા ઘરે આવું કાંઈ બને નહીં. અને કન્ટિન્યુ કરજો વિડીયોને અને થોડીક વારમાં જમી લઈ. તો મેડમ એ કંઈ રીલ્સનું તો અમારા મેડમને કરવું પડતું એટલે કાંઈ વિચાર આવે નહીં. કાલ પેટમાં દુખતું હોય, પરમદી માથું દુખતું હોય, એક દી ટાટિયા દુખતો હોય એટલે કાંઈ વિચાર આવે નહીં. તો શું કરશું? એનો મળતી હોય જથ્થાબંધ રોગ જથ્થાબંધ બીમારીઓ માં. તો તમે અમારા વિડીયો જોઈ લીજો, જથ્થાબંધ બીમારીઓ આવશે. તો અમારું ચૂરમું ચોરાઈ રહ્યું છે. ચૂર મુકુળ કે લાઈક કરજો, શેર કરજો અને કોચા ભાઈ ગયા પેલા તો ભાઈ થી હર બાર નીકળતો નીકળ્યા છો. તો આ વિડીયોને કન્ટિન્યુ કરજો અને મળીશું જેમાં પછી આવી મીઠી મીઠી બાજવાની વાતો તો હાઈલાઈટ કરવાની છે. અને આ જ પ્રકારની લાઈફ જીવવી જોઈએ. હલો દોસ્તો, અત્યારે વાગ્યા છે 9:30 જેવો ટાઈમ. ભનભાઈની ફરમાઈશ તો હોય તમને ખબર જ છે. તો બેટા ક્યાં જવું છે? કયો મેચ છો? સમજુ જો પીપીએલ મેચ જો. આના જોઈ લો ક્યાં ચડે છે. મળીશી પીપીએલ મેદાનમાં, પાટીદાર પ્રીમિયમ લીગ. તો પીપીએલ મગર દેખા જાય તો યહાં પર આઉટ જો કરાર દિયા ગયા. પહેલે શાયદ એસા લગા કે શાયદ ભી ગેંદ મેં નીચે ટકરાઈ હોગી, મગર બાદ મેં જાકર જો અમતા જિન્હોને જો આઉટ કરાર દિયા. ટૂર્નામેન્ટ કે બહેતરીન કેસર મિશ્ર જો એક કેસ કટ ગયા થા યહાં પર અચ્છા કેસ લગતા ગયા. બિલકુલ રિપ્લે મેં ભી જો દેખ સકતે હૈ પીરસંગલા થઈ વાલા થા. દર્શિત છે વિકેટ કે પીછે કોશિશ કે ઉપર જો ખડે હુએ કામયાબ હુએ ઓર
कोलकने वाला जो छठाल के नहीं बल्लेबाज भावेश जो बल्लेबाज के ऊपर तैयार भावेश पटेल जो बल्लेबाज के ऊपर एक अच्छी बल्लेबाजी जो देखने को मिल रही थी वहां पर जाकर जो विकेट गिरा खेलने का प्रयास हवा में गेंद करने और मिड विकेट के बीच में जो गेंद गई यहां पर मिड विकेट के फील्डर टीम के द्वारा जो गेंद को फील्ड किया। हेलो दोस्तों अत्यारे वाजी हशे 11 ने आ व्लॉग ने आपणे खतम करी छी अने आपणा वीडियो ने लाइक करजो शेयर करजो अने सब्सक्राइब अमारे जोई लियो आ नीचे हुवानी सिस्टम ऊपर नथी करायो एटले नीचे हुई छी अने एटली ठंडी हवा आवे छे तो वीडियो ने लाइक करजो शेयर करजो अने खास सब्सक्राइब करवानुं भूलता नहीं। गुड नाइट, जय हिंद।